હેલો જાગૃત તમારું સ્વાગત છે હવે ઘણા બધા એક મોકલ્યો છે રિવાઇઝ એસેસમેન્ટ ક્રાઇટેરિયા અને એની અંદર પાસિંગ માર્ક્સ બદલેલા છે એવું લખેલું છે એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સની અંદર ડરનો માહોલ છે તો પાસિંગ માર્ક્સ બદલાયા છે બટ કોના માટે બદલાયા છે એ પણ તમારે સમજવાની જરૂર છે અને જે જૂના છે પાસિંગ માર્ક શું છે એ પણ તમારે સમજવાનું છે તો આખો વિડીયો પણ કન્ફ્યુઝન છે અને આપણે એક સરસ મજાની વેબસાઇટ બનાવી છે જાગૃતવાસ ડોટ કોમ વેબસાઇટ લિંક જે મૂકી દઉં છું એમાં તમારા થર્ડ સેમેસ્ટર ફર્સ્ટ સેમેસ્ટરનું મટીરિયલ જે છે એ આપણે અપલોડ કરવાનું ચાલુ કરી દીધું છે તમે વેબસાઇટ જોજો ખરેખર તમને બહુ કામમાં આવશે અને સારું એવું મટિરિયલ અમે મૂક્યું છે તો મિસ ના કરતા બરાબર છે હવે જો આ જે જીટીયુનો સર્ક્યુલર છે એ જીટીયુ નો સર્ક્યુલર આપણે અહીંયા આગળ જોઈએ તો એસેસમેન્ટ ક્રાઇટેરિયા ફોર કમ્પ્યુટર એપ્લિકેશન પ્રોગ્રામ અન્ડર જીટીયુ વિથ ઇફેક્ટ ફ્રોમ ધ એકેડેમિક યર 2024 2025 જેમાં શું કીધું છે કમ્પ્યુટર એપ્લિકેશન માં મિનિમમ 50% માર્ક્સ બરોબર અને પહેલામાં 40% માર્ક્સ જો તમે બેચલર્સ માં હો અન્ડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ માં તો 40% અને માસ્ટર્સ માં હો તો 50% એટલે 70 માર્ક્સ ની एग्जाम હોય તો 28 માર્ક્સ પાસિંગ માર્ક્સ કહેવાય પણ સ્ટાર્ટિંગ માં 23 માર્ક્સ હતા એટલે ઘણા બધા લોકો ને આ વસ્તુનો કન્ફ્યુઝન થયું છે અહીંયા લખ્યું છે કે અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન કોમ્પ્યુટર એપ્લિકેશન બીએસસી ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કહી શકાય બીસીએ કહી શકાય આ બધા જે છે બેચલર ઓફ એન્જિનિયરિંગની વાત નથી અહીંયા કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ઘણા સ્ટુડન્ટ્સ એવું સમજી રહ્યા છે કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગની વાત ચાલી રહી છે આઈટીની વાત ચાલી રહી છે એવું નથી જે લોકો કોમ્પ્યુટર એપ્લિકેશન્સને લગતા પ્રોગ્રામમાં છે બીસીએમાં છે એ લોકોનો જે પાસિંગ ક્રાઇટેરિયા જે છે એ વધારીને ચાલીસ ટકા કરવામાં આવ્યો છે જે લોકો બેચલર ઓફ એન્જિનિયરિંગની અંદર છે જે લોકો ડિપ્લોમાની અંદર છે કે જે લોકો બાકી બધા જે કોર્સિસની અંદર છે એ લોકોનો પાસિંગ માર્ક્સનો ક્રાઇટેરિયા સિત્તેરમાંથી ત્રેવીસ માર્ક્સનો છે એટલે લગભગ તેત્રીસ થી પાંત્રીસ ટકા જેટલો પાસિંગ માર્ક્સનો ક્રાઇટેરિયા થાય બરોબર છે એટલે પાસિંગ માર્ક્સ બદલાયા છે વાત બિલકુલ સાચી છે બટ એ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ માટે બદલાયા છે અંડર ગ્રેજ્યુએટ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ માટે એઝ વેલ એઝ જે મેનેજમેન્ટનું સ્ટડી છે બરાબર મેનેજમેન્ટ પ્રોગ્રામ એમ બી કરતા હોય રાઇટ તો મેનેજમેન્ટ પ્રોગ્રામ જે છે એની અંદર પણ પાસિંગ માર્ક્સ ચેન્જ થયા છે એમાં અંડર ગ્રેજ્યુએટમાં ફોર્ટી પર્સન્ટ છે અને પોસ્ટ ગ્રેજ્યુએટની અંદર ફિફ્ટી પર્સન્ટનો પાસિંગ ક્રાઇટેરિયા કરવામાં આવેલો છે બટ અત્યારે હાલ બેચલર ઓફ એન્જિનિયરિંગમાં અને ડિપ્લોમાની અંદર કોઈ જગ્યાએ પાસિંગ માર્ક્સ ઇન્ક્રીઝ કરવામાં આવ્યા નથી તો જે આગળના પાસિંગ માર્ક્સ લેતા ટ્વેન્ટી થ્રી માર્ક્સ આઉટ ઓફ સેવન્ટી અને તમે મિડ સેમેસ્ટરમાં જો મિડ એમ કોમ્પોનન્ટમાં ત્રીસમાંથી બાર માર્ક્સનો તમારો પાસિંગ માર્ક્સનો ક્રાઈટેરિયા છે એ જ કન્ટિન્યુ રહેશે અત્યારે હાલ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ અને એઝવેલ એઝ મેનેજમેન્ટની અંદર આ પાસિંગ માર્ક્સનું જે ક્રાઇટેરિયા છે એ બદલાયો છે ઠીક છે થેન્ક યુ સો મચ બાય